हाय फ्रेंड्स, आज आप बे क्वेश्चन करवाना छे। आवतीकालथी आप टूंकमां कंडक्टोमेट्रीना जे टाइक्वेशन छे, वीक एसिड, वीक बेस, स्ट्रॉन्ग एसिड, वीक बेस ने ई प्रकारना जे बधा आवे छे ए आपणे आवतीकालथी चालू करशुं। एटले बे नाना એવા ક્વેશ્ચન છે જે આજે આપણે સોલ્વ આઉટ કરી લઈએ। તો પહેલું છે, વોટ ઇઝ કન્ડક્ટિવિટી વોટર, અથવા તો હાઉ વિલ યુ પ્રિપેર કન્ડક્ટિવિટી વોટર, અથવા તો વોટ ઇઝ મેથડ ઓફ प्रिपरेशन ऑफ कंडक्टिविटी वॉटर। बराबर, तो यु आंसर जो है तो कि इट इज ऑब्जर्व्ड द कंडक्टिविटी ऑफ सोल्यूशन ऑफ एनी इलेक्ट्रोलाइट इज वेरी सेंसिटिव टू दी प्रेजेंस ऑफ इम्प्योरिटी। केवुं जोवामां आव्युं छे कि कंडक्टिविटी जे छे द्रावणनी, कोईपण इलेक्ट्रोलाइट द्रावण माटे, ए खूब ज सेंसिटिव होय छे इम्प्योरिटी जे प्रेजेंस होय ने त्यारे। देरफोर इट इज एसेंशियल that water used in the measurement of conductance should be of high degree of purity. કે એટલા માટે થઈને ઇમ્પ્યોરિટી પ્રતિ ખૂબ જ સેન્સિટિવ છે, એટલા માટે થઈને તમારે જ્યારે પણ કન્ડક્ટન્સનું મેજરમેન્ટ કરવાનું હોય ત્યારે તમારે હાઈ પ્યોરિટી ધરાવતું, ટૂંકમાં વોટર જે છે એનો યુઝ કરવો જોઈએ. ઇટ મીન્સ હેઝ નો કન્ડક્ટન્સ ડ્યુ ટુ ડિઝોલ્વ ઇમ્પ્યોરિટીઝ. બરાબર, કન્ડક્ટન્સને જ્યારે ડિઝોલ્વ કરવામાં આવે ત્યારે એમાં ઇમ્પ્યોરિટી બનવી જોઈએ નહીં, અથવા ઇમ્પ્યોરિટી ધરાવતો હોવો જોઈએ નહીં. ફોર ધીસ રીઝન ઓર્ડિનરી વોટર ઇઝ નોટ સુટેબલ ફોર ધી કન્ડક્ટન્સ મેજરમેન્ટ. તો આ રીઝનના લીધે જે ઓર્ડિનરી વોટર છે, એટલે સાદું વોટર, ટેપ વોટર, એને તમે કન્ડક્ટન્સ મેજરમેન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકતા નથી, કારણ કે એમાં CO2, કાર્બન ડાયોક્સાઇડ આવે, અમોનિયા આવે છે, અને બીજા આયન પણ એમાં હાજર હોય છે, એટલા માટે તમે એનો ઉપયોગ કરી શકતા નથી. ઇટ કેન બી પ્રિપેર્ડ બાય ડિસ્ટિલિંગ ડિસ્ટિલ્ડ વોટર કન્ટેનિંગ સ્મોલ એમાઉન્ટ ઓફ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ પોટેશિયમ પરમેંગેનેટ. એટલા માટે એને ડિસ્ટિલિંગ ડિસ્ટિલ્ડ વોટરને બનાવવા માટે શું કરવામાં આવે, તો પહેલાં કે ડિસ્ટિલ કરવામાં આવે, ડબલ ડિસ્ટિલ કરવામાં આવે, અને એમાં સ્મોલ એમાઉન્ટનો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ પરમેંગેનેટ ધરાવતું હોય, એને ટૂંકમાં તમે કન્ડક્ટિવિટી વોટર કહી શકો. The distillation is generally carried out by in a pyrex glass apparatus. બરાબર, pyrex glassમાંથી જે બનેલા હોય છે apparatus, એનો ટૂંકમાં ઉપયોગ કરવામાં આવે છે distillation માટે. And conductivity water is collected in a receiver fitted with soda lime tube. કે soda lime tube ધરાવતી જે receiver હોય છે એમાંથી પસાર કરીને કલેક્ટ કરવામાં આવે છે. બરાબર, જેથી કરીને CO2ની જો કોઈ ખામી હોય તો એ સોડા લાઇમ જે છે એમાં એ કેવું થઈ જાય, શોષાઈ જાય. બરાબર, એટલા માટે તો આ રીતે જે છે એ કન્ડક્ટિવિટી વોટર બનાવવામાં આવે છે. અને કન્ડક્ટિવિટી વોટરનો શા માટે ઉપયોગ કરવો જોઈએ અથવા તો એનો ફાયદો શું છે, એ બધું આ જવાબમાં આવી ગયું. ત્યાર પછીનો એક નાનો 2 માર્કનો ક્વેશ્ચન છે, ગીવ ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન કન્ડક્ટન્સ મેજરમેન્ટ. આપણા માટે નવું નથી, ઘણી વખત આવી ગયું છે. The conductance of all electrolyte increases with temperature. કે જેમ ટેમ્પરેચરમાં વધારો થાય એમ એની વાહકતા, એટલે કન્ડક્ટન્સમાં શું થાય, હંમેશા વધારો થાય. જેમ ટેમ્પરેચર વધે એમ એનું કન્ડક્ટન્સ શું થાય, વધે. This may be explained in terms of increase in the effective degree of dissociation at higher temperature. કે તમને ખ્યાલ છે કે ઘણી વખત આપણે ખબર સમાંગ મિશ્રણ બનાવતા હોય, હવે મીઠું ઓગાળતા જાય, સંતૃપ્ત દ્રાવણ બની જાય, સેચ્યુરેશન આવી જાય, ત્યાર પછી તમે હીટિંગ આપો ને તો હજી થોડુંક વધુ પ્રમાણમાં જે છે એ જે ઓગાળવાનું હોય છે એ દ્રાવ્ય પદાર્થ એમાં ઓગળે જ દ્રાવકની અંદર. બરાબર, તો એના ઉપરથી તમે આઈડિયા લગાવી શકો કે જેમ ટેમ્પરેચરમાં વધારો થાય એમ ડિગ્રી ઓફ ડિસોસિએશનમાં એ શું થાય છે, વધારો થાય છે. બરાબર, તો ઇટ ઇઝ નોન ધેટ ધ કન્ડક્ટન્સ ઓફ ધી સોલ્યુશન વેરીઝ વિથ ટેમ્પરેચર. એના ઉપરથી તમે કહી શકો કે કન્ડક્ટન્સ જે છે એટલે દ્રાવણના ટેમ્પરેચરમાં જો ફરક થાય તો એની સાથે કન્ડક્ટન્સમાં એ શું જોવા મળે છે, ફરક જોવા મળે છે. ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ફોર કન્ડક્ટન્સ મેજરમેન્ટ ઇઝ અબાઉટ 2% પર ડિગ્રી સેલ્સિયસ. કેવું વિચારવામાં આવે છે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય તો કન્ડક્ટન્સ મેજરમેન્ટમાં ટૂંકમાં 2% જેટલો ફરક પડે છે પર ડિગ્રી. Therefore, it is necessary to keep the temperature of the solution constant throughout the experiment. કે એટલા માટે આપણે આખા એક્સપેરિમેન્ટ દરમિયાન જે ટેમ્પરેચર છે, બરાબર, એ ટેમ્પરેચરને ટૂંકમાં જાળવી રાખવું જરૂરી છે, એક જ ટેમ્પરેચરે.
થ્રુ આઉટ ટેમ્પરેચરમાં એક સરખું તાપમાન હોવું જોઈએ. જો તાપમાનમાં ફરક આવે તો કન્ડક્ટન્સમાં ફરક આવે, બરાબર. વાહકતા જેમ તમે એડ કરતા જાઓ એમ ઘટવી જોઈએ, તો એની જગ્યાએ વધતી જાય ટેમ્પરેચરમાં ફરક થાય તો એવું પણ બની શકે. એટલે તમારે એમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. ધીસ ઇઝ અચીવ બાય પ્રેસિંગ ધ કન્ડક્ટિવિટી સેલ ઇન ધ થર્મોસ્ટેટ. કે આ કઈ રીતે લઈ શકાય? તો કે થર્મોસ્ટેટ નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. એ ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગથી ટૂંકમાં તમે જે કાંઈ આ વસ્તુ છે કે ટેમ્પરેચર બદલતું રહેતું હોય તો થર્મોસ્ટેટમાં એક સરખું ટેમ્પરેચર સેટ કરી દો, ત્યાર પછી એમાં વાંધો આવતો નથી, બરાબર. તો એ રીતે કન્ડક્ટિવિટીના જો પ્રેક્ટિકલ થાય તો થર્મોસ્ટેટમાં કરો તો તમને એક સરખું જે કન્ડક્ટન્સ છે એ મળી શકે છે. તો આજના બે ક્વેશ્ચન છે એ આપણે આજે રાખીએ. આવતીકાલથી જે છે એ કન્ડક્ટોમેટ્રીના ટૂંકમાં એક્સપેરિમેન્ટ જ આપણે ચાલુ કરી દઈશું. જે એક્સપેરિમેન્ટ આપણે લેબમાં કરવાના છે એ જ પ્રેક્ટિકલ, ટૂંકમાં આપણે થિયોરિટિકલ શીખવાના છે, બરાબર. તો બંને વસ્તુ આમ તો જ્યારે લેક્ચરને પ્રેક્ટિકલ ચાલુ હોય ત્યારે સાઇમલ્ટેનિયસલી ચાલતા હતા, પણ હવે એકચ્યુઅલમાં કન્ડિશન એવી છે કે પહેલાં થિયરી ભણાવી દઈએ ને પછી તમે આવશો ત્યારે ટૂંકમાં પ્રેક્ટિકલ લેશું, બરાબર. તો આ રીતનું છે એ જરાક જોઈ લેજો, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ આ બે ક્વેશ્ચન. આવતીકાલથી નવા ક્વેશ્ચન ચાલુ કરીશું, બરાબર. ને જરાક થોડુંક ધ્યાન આપજો. ઓકે, થેન્ક યુ.